દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં આપનું સ્વાગત છે. જે પ્રમાણે અત્યારની જે જિંદગી છે તે કહેવાય છે કે હાડમારી ભરી છે. ક્યાંક તેને કારણે ચિંતાનું પ્રમાણ વધે છે, ક્યાંક ઘરમાં પણ જે કંકાસ થતા જોવા મળે છે, ત્યારે આ બધી જ સમસ્યાઓને કઈ રીતે આપણે નિવારી શકાય આ પણ એક મહત્વનો પ્રશ્ન હોય છે. એક બાજુ શિક્ષણનું પ્રમાણ વધે છે તો સાથે સાથે ચિંતાનું પ્રમાણ પણ એટલું જ વધે છે, કારણ કે શિક્ષણને સાથે આપણે સાંકળી શકીએ છીએ રોજગારીનો પ્રશ્ન. અને તેવી જ રીતે જો વાત કરીએ, એક બાજુ જ્યારે આપણે વિકાસની વાત કરીએ છીએ ત્યારે બીજી બાજુ ખૂબ જ દોડધામ ભરી આપણી આ જિંદગી થઈ ગઈ હોય છે. અને આ જે દોડધામ ભરી જિંદગી છે તેનાથી બચવા માટે, એટલે કે એક પ્રકારે સ્ટ્રેસથી બચવા માટે આપણને ક્યાંક માનસિક અને શારીરિક શાંતિની પણ જરૂર હોય છે. ત્યારે ક્યાં ખોવાય સુખની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આજે આપણે વાત કરીશું કે વાસ્તુના જે વિવિધ પ્રકાર છે, વાસ્તુ છે એ કઈ રીતે દોષોનું નિવારણ કરી શકે અને કઈ રીતે આપણને આ જે સમસ્યાઓ છે તેમાંથી મુક્તિ અપાવી શકે. તો દર્શક મિત્રો, જ્યારે આપણે ક્યાં ખોવાયું સુખની વાત કરીએ છીએ ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે શારીરિક અને માનસિક રીતે જે સમસ્યાથી આપણે ઘેરાયેલા છીએ તે સમસ્યાઓ કઈ રીતે ટાળી શકાય, વાસ્તુ તેમાં આપણને કઈ રીતે મદદ કરી શકે તે આજે આપણો આ વિષય છે. અને આ તમામ જે માહિતી છે, વાસ્તુ સંબંધિત જે જાણકારી છે તે આપવા માટે આપણી સાથે છે વાસ્તુ નિષ્ણાત એવા ધીરેનભાઈ શાહ. ધીરેનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ધીરેનભાઈ, જ્યારે આપણે વાત કરીએ છીએ સુખની ત્યારે સૌપ્રથમ શારીરિક અને માનસિક આ બંને પ્રકારના આપણે સુખની વાત કરીએ છીએ. ઘણીવાર કહેવાય છે કે વ્યક્તિને એ જ ખબર નથી પડતી કે એને સુખ શું છે અને દુઃખ શું છે. વાસ્તુની આપણે ચોક્કસ વાત કરીશું, જે જુદી જુદી દિશાઓ છે તેની આપણે ચોક્કસ વાત કરીશું, મધ્ય ભાગની પણ એક વાત કરીશું. પણ સામાન્ય ભાષામાં જો સામાન્ય વ્યક્તિ સમજી શકે એ ભાષામાં જો કહેવું હોય તો આપના મતે, એક વાસ્તુ નિષ્ણાતના મતે સુખ કોને કહેવાય? સુખની વ્યાખ્યામાં એમ કહેવાય કે સુખ અને દુઃખની બેની વ્યાખ્યા એક વ્યક્તિગત જ્યારે વાત કરીએ ત્યારે એક બહુ સાદી ને સિમ્પલ સમજ હોવી જોઈએ કે મનુષ્યને પોતાને જ્યારે પોતાની જાતે દરેક રીતે જ્યારે સંતોષ થાય અને અસંતોષ કોઈ પણ પ્રકારનો ના રહે એને સુખ કહી શકાય. એ આર્થિક પણ હોઈ શકે, શારીરિક પણ હોઈ શકે, માનસિક પણ હોઈ શકે કે સામાજિક હોઈ શકે, અથવા તો આત્માની દ્રષ્ટિએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આત્માની દ્રષ્ટિએ પણ સંતોષ થાય, જે પણ પરિસ્થિતિ છે એને સહજ અને સરળતાથી સ્વીકારી શકે અને સંતોષ સાથે જીવન જીવી શકે એને સુખ કહી શકાય. અને જ્યારે અસંતોષ વધારે પડતું રહે ત્યારે એના દુઃખ કહી શકાય છે. બંને પરિસ્થિતિ નિર્માણ આપણે જાતે જ કરતા હોઈએ છીએ. બંને પરિસ્થિતિને સ્વીકારવું ન સ્વીકારવું એ આપણે પોતાની દ્રષ્ટિ ઉપર હોય છે. એટલે સુખ દુઃખની વ્યાખ્યાની જ્યારે વાત કરીએ ત્યારે સુખ દુઃખની વ્યાખ્યા તમને હંમેશા તમારી આજુબાજુની ઊર્જા, આજુબાજુનું વાતાવરણ જ અસર કરતું હોય છે અને એ સમજ કેરવતું હોય છે. બિલકુલ. એટલે સુખને બહુ સરળ ભાષામાં આપણે ખૂબ જ સ્પષ્ટ રીતે કહ્યું. દર્શક મિત્રો, આપણો આ જે કાર્યક્રમ છે તે ફોન ઇન લાઈવ પ્રોગ્રામ છે, એટલે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેના ઉપર આપ ચોક્કસથી ફોન કરો ને આપને પણ કોઈ શારીરિક કે માનસિક સમસ્યા હોય તો તરત જ અત્યારે જ આપણો જે આ પ્રોગ્રામ લાઈવ છે આપ અમને કોલ કરી શકો છો. સૌપ્રથમ જો વાત કરીએ તો એક કોલર આપણી સાથે મિતુલભાઈ જોડાઈ ગયા છે. મિતુલભાઈ, આપની સમસ્યા જણાવો. મારા મમ્મી બીમાર રહે છે અને એનો વજન વધતો જાય છે. વજન વધી જાય છે. બરાબર છે. બીમારી કયા પ્રકારની છે? વજન સિવાયની અને તમારા ઘરની અંદર અગ્નિ દિશા અને નૈઋત્ય દિશામાં શું વ્યવસ્થા છે? અગ્નિ દિશામાં તો માલ બાંધવાનો ખર્ચો છે, કલે બસમ છે રસોડું, અને નૈઋત્યમાં તો રણઘર છે, રણઘરમાં કબાટ ને સેટિંગ છે. નૈઋત્યમાં થોડું વજન વધારી દો અને બારી બાયણા હોય તો બંધ કરી દો અને બની શકે તો પિંક કલર કરી દો અને નૈઋત્ય દિશા થોડી ઊંચી કરી દો. સૌથી ઘરમાં ઊંચામાં ઊંચી દિશા નૈઋત્ય રાખો અને અગ્નિ દિશામાં બની શકે તો રેડ કલર કરી દો. તો ચોક્કસથી આપણે આપણા પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે. અત્યારે આપણે વાત કરી સુખની વાત કરી, પણ એ પહેલાં દર્શક મિત્રો આપને ખાસ જણાવી દઉં કે ધીરેનભાઈ છે એ હંમેશા વાસ્તુના માધ્યમથી કઈ રીતે સામાન્ય માણસના પ્રશ્નો છે તેનો ઉકેલ લાવી શકે તે માટે સતત પ્રયત્નશીલ પણ રહેતા હોય છે. ત્યારે તેમણે એક ખૂબ જ મહત્વપૂર્ણ એક પુસ્તક લખ્યું છે, તેની થોડી ચોક્કસથી આપને જાણકારી આપી દો. આ જે પુસ્તક છે તેનું નામ છે ઉર્જા વાસ્તુશાસ્ત્ર. ફરી એકવાર આપને જણાવું છું, નોંધી લેશો, પુસ્તકનું નામ છે ઉર્જા વાસ્તુશાસ્ત્ર અને ભાગ 3 પ્રકાશિત કરવામાં આવ્યો છે.
આપને પણ જો કોઈ પ્રશ્ન હોય, વાસ્તુ સંબંધી કોઈ પ્રશ્ન હોય અને આ પુસ્તક બિલકુલ વિનામૂલ્યે જો આપ પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો ચોક્કસથી ટીવી સ્ક્રીન ઉપર જે ધીરેનભાઈનો નંબર આવી રહ્યો છે તે નંબર ઉપર આપ કોલ કરી શકો છો. આ જ્યારે કાર્યક્રમ પતે ત્યાર પછી તેમના પર્સનલ નંબર ઉપર આપ કોલ કરી શકો છો અને આ જે પુસ્તક છે તે વિનામૂલ્યે આપ મેળવી શકો છો. આગળ આપણે વાત કરીશું, અક્ષયભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. અક્ષયભાઈ, ખાસ કરીને આજે આપણે વાસ્તુ નિવારણની વાત કરી રહ્યા છે, આપને કયા પ્રકારની સમસ્યા છે? અક્ષયભાઈ, મને આપનો અવાજ આવી રહ્યો છે. હેલો. હા જી બોલો. હજી થોડો પ્રશ્ન આપનો વધારે ક્લિયર કરશો. પ્રશ્ન કરશો તો જવાબ વ્યવસ્થિત આપી શકીશ. બિલકુલ, ધીરેનભાઈ જે પ્રમાણે એમણે વાત કરી, આ એક કોમન વ્યક્તિની જયારે આપણે વાત કરીએ છીએ ને ત્યારે બહુ સ્પષ્ટ છે કે જયારે આપણે વાત કરીએ કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તો આ એક સામાન્ય તમામ લોકો જાણે છે, પણ નૈઋત્ય છે, વાયવ્ય છે, આ બધી દિશાનો કદાચ એટલો બહોળો જે રોજબરોજની જીવનમાં ઉપયોગમાં નથી આવતો, તો એ પણ એક થોડું દર્શક મિત્રોને જણાવી દો કે જેમ કે પૂર્વ દિશા છે અને ઉત્તર દિશા છે તો ત્યાં વચ્ચે જે દિશા આવતી હોય તો એની એક થોડી જાણકારી આપી દેશો. પૂર્વ દિશા માટે હંમેશા એમ કહેવાય છે કે સામાન્ય સમજ જે કહેવાય છે કે નાના નાના ગામડામાં કે પ્યોર દેશી ભાષામાં એમ કહેવાય કે ઉગમની દિશા કહેવાય પૂર્વ દિશા. એ રીતે આથમની દિશા હંમેશા પશ્ચિમ દિશા કહેવાય અને પૂર્વ દિશાની ડાબી બાજુ ઉત્તર દિશા આવે અને ઉત્તર અને પૂર્વ બેની વચ્ચે જે દિશા છે એ ઈશાન દિશા કહેવાય. એ રીતે આથમની દિશા એટલે પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા એ બેની વચ્ચે હંમેશા વાય દિશા આવે અને પૂર્વ દિશાની જમણી બાજુ દક્ષિણ દિશા આવે અને પૂર્વ અને દક્ષિણ બેની વચ્ચે અગ્નિ દિશા આવી શકે આવે છે અને દક્ષિણ અને આથમની દિશા પશ્ચિમ દિશા બેની વચ્ચે નૈઋત્ય દિશા આવે અને નવમી છેલ્લી દિશા જે સેન્ટર કહેવાય મધ્યભાગ મકાનનું કે પ્લોટનું જે હોય એને મધ્યભાગ કહેવાય એ નવ દિશા નવ ગ્રહ સાથે જોડેલી દિશાઓ છે. બિલકુલ, એટલે દર્શક મિત્રો આપણે પણ સ્પષ્ટ થઈ ગયું હશે કે ચાર દિશા જે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ તે, એ સિવાયની બીજી ચાર કઈ છે તે અને જે સેન્ટરનો જે પોઈન્ટ ગણાય છે તેને આપણે મધ્યભાગ કહેતા હોય છે. જ્યારે પણ વાસ્તુની વાત કરીએ ત્યારે આ નવ દિશાને સમજવી ખૂબ જ મહત્વની છે. ધીરેનભાઈ, આગળ આપણે વાત કરીશું. સુભાષભાઈ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. સુભાષભાઈ, આપનો સવાલ પૂછો. હેલો. હા જી સુભાષભાઈ. સુભાષભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, આપનો પ્રશ્ન પૂછો અને ટીવીનો અવાજ થોડો ધીમો કરી દેશો. હેલો. લાગે છે આપણો અવાજ સુભાષભાઈ સુધી નથી પહોંચી રહ્યો. આપણે ચર્ચા છે તેને આગળ વધારીએ. જો વાત કરીએ ઉત્તર દિશાની, જ્યારે આપણે વાત કરીએ તો ખાસ કરીને જ્યારે આપણે વાસ્તુ દોષની વાત કરીએ તો ઉત્તર દિશામાં વાસ્તુ દોષ હોય તો શારીરિક અને માનસિક કયા પ્રકારની તકલીફ આવી શકે? સૌ પ્રથમ તો આપણે સમજવા પ્રયત્ન કરીએ કે ઉત્તર દિશામાં કયા પ્રકારની વ્યવસ્થા હોય તો જે વ્યવસ્થાને આપણે વાસ્તુ દોષ તરીકે ઓળખ ગણી શકીએ. ઉત્તર દિશા જ્યારે બંધ હોય, જોડિયું મકાન હોય કે ઉત્તર દિશામાં કોઈ પણ પ્રકારની બારી બાયના ના હોય જી એને ઉત્તર દિશા બંધ કહેવાય. બંધ કહેવાય. ઉત્તર દિશા કપાઈ જવી, વાયુ બાજુથી કે પૂર્વ ઈશાન બાજુથી કપાઈ જાય, ઉત્તર દિશામાં રસોડું હોવું જે સૌથી મોટો વાસ્તુ દોષ કહી શકાય. અચ્છા. ઉત્તર દિશામાં સ્ટોર રૂમ હોય, ઉત્તર દિશાની અંદર સીડી હોય એને પણ મોટો વાસ્તુ દોષ કહી શકાય. ઉત્તર દિશા મકાનની સૌથી વધારે ઊંચી હોય એને પણ વાસ્તુ દોષ કહી શકાય. આ રહેઠાણની વાત થઈ, એ રીતે ઇન્ડસ્ટ્રીની જ્યારે ધંધા કે એકમ કે ધંધા કે દુકાન છે, ઓફિસ છે, ફેક્ટરી છે એની પણ વાત કરીએ ત્યારે ઉત્તર દિશા એમાં પણ બંધ હોય. ઉત્તર દિશાની અંદર તમારે જનરેટર હોય, બોઇલર હોય, ભારે મશીનરી હોય, ભારે સ્ટોક હોય કે સીડી હોય કે કોઈ પણ હિસાબે પોલ્યુશન પ્લાન્ટ્સ હોય કે એવું કોઈ પણ હોય તો એને વાસ્તુ દોષ કહી શકાય છે. આ એક સામાન્ય સમજ કહેવાય અને ઉત્તર દિશામાં એ સિવાય અસંખ્ય વાસ્તુ દોષ હોય છે. ઉત્તર દિશા સૌથી ઊંચી હોય એને પણ વાસ્તુ દોષ કહેવાય. હવે જ્યારે ઉત્તર દિશામાં આ રીતે વાસ્તુ દોષ હોય તો એની અસરો જે થાય છે નેગેટિવ વાસ્તુ દોષની એ અસર પણ જાણવી સમજવી જરૂરી છે. પણ સાથે સાથે સ્પેસિફિક જ્યારે વાત કરીએ શારીરિક સમસ્યાની વાત કરીએ ત્યારે હંમેશા શરીર હંમેશા વીક પડી જતું હોય છે, નબળું રહેતું હોય છે, વિચાર શક્તિમાં હંમેશા નેગેટિવ પોઈન્ટ વધારે હોય,
વિચારશક્તિ નબળી હોય, નિર્ણય ના લઈ શકો, એવી માનસિક રીતે પણ સતત બીમારી રહે, અને અભ્યાસમાં તમારી યાદશક્તિ પણ બહુ વીક રહે, યાદશક્તિ પણ કાચી રહે, અને હંમેશા તમને એક નેગેટિવ થોટ્સ રહે કે મારું ભાગ્યશ કર્મેશ કોઈને કોઈ જગ્યા પર દરેકે દરેક ક્ષેત્રે પાછું પડે છે. ઉત્તર દિશામાં જ્યારે આ રીતે વાસ્તુદોષ હોય ત્યારે શારીરિક અને માનસિક સમસ્યા આ રીતે થાય. પણ આર્થિક સમસ્યાની વાત કરીએ તો આર્થિક નુકસાન અતિશય કરાવે, આર્થિક પ્રગતિ કાર્ય પણ ના કરાવે. જી બિલકુલ. અધિરેનભાઈ, ઉત્તર દિશામાં જ્યારે આપણે કઈ કઈ સમસ્યાઓ આવી શકે એની વાત કરી, તેનો ઉકેલ કઈ રીતે તે પણ આપણે જાણીશું. પણ એક કોલર આપણી સાથે આસ્થાબેન જોડાયા છે. આસ્થાબેન, આપનો સવાલ પૂછો. હેલો. હા, મારો એ સવાલ છે કે મંદિર છે એ કઈ દિશામાં મૂકવું? મંદિર હંમેશા ઈશાન દિશામાં મુકાય, પૂર્વ દિશામાં મુકાય અને ઉત્તર દિશામાં મુકાય, અને એ સિવાય ઘરના મધ્ય ભાગમાં મુકાય, એ સિવાય બીજે કોઈ પણ જગ્યા પર મુકાય નહીં, અને રસોડામાં પણ ના મુકાય. છે, ખૂબ જ સચોટ અને સુંદર, અને પ્રશ્ન પણ એ રીતે ખૂબ જ સુંદર હતો કે મંદિર કઈ દિશામાં મૂકવું કે જેથી તેના લાભ મળી શકે. આગળ વાત કરીએ, કન્યા દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, હરેશભાઈ જોડાયા છે. હરેશભાઈ, આપનો સવાલ પૂછો. હેલો. હા જી, આપનો સવાલ પૂછો. હાજી, પૂછું સવાલ. જી જી જી. નરેશભાઈ બોલું છું. નરેશભાઈ, આપનો સવાલ પૂછો. મારો પ્રશ્ન એ છે કે મારે આચમણા બારનું મકાન છે, પશ્ચિમ દિશા તરફનું મકાન છે, અને ઈશાન ખૂણાની અંદર ટોયલેટ આવેલું છે. બાકી ઓવરઓલ મકાનમાં ખૂબ જ શાંતિ છે, પણ એક મનમાં વારે વારે એમ થયા કરે કે ઈશાન ખૂણામાં જે ટોયલેટ આવેલું છે તેનું શું કરવું? ઈશાન દિશા ભગવાનની દિશા કહેવાય. ઈશાન દિશામાં ટોયલેટ બાથરૂમ ન હોવું જોઈએ, અને જો બદલી શકાય તો તમે પશ્ચિમ દિશામાં, તો તમારી મેઇન એન્ટ્રી છે એટલે તમે દક્ષિણ દિશામાં ટોયલેટ બાથરૂમ લઈ જાઓ, એ તમારા માટે વધારે વધારે સારું હિતાવહ કહેવાય. નથી બદલી શકતા તો ટોયલેટ બાથરૂમમાં નિયમિત મીઠું મૂકીને બદલતા રહો, વેન્ટિલેશન મોટું કરી દો અને પીળો રંગ કરી દો, સાથે સાથે ટોયલેટની બહારની બાજુ બંને બાજુ કોઈપણ પ્રકારનું વજન ના રાખો. જી બિલકુલ. અધિરેનભાઈ, આપણે કહ્યું છે પીળો રંગ કરી દો, એટલે એના પરથી ક્યાંક પણ એક બાબત સ્પષ્ટ છે કે વાસ્તુશાસ્ત્રમાં રંગનું પણ સવિશેષ મહત્વ રહેલું છે. આ મહત્વની જો વાત કરીએ તો ખાસ કરીને કયા પ્રકારના રંગ આપણા જે ઘર છે આપણા તેમાં પસંદ કરવા જોઈએ કે જેથી વાસ્તુ છે તે વધારે સારા ફળ આપી શકીએ? જનરલ જ્યારે વાત કરીએ ત્યારે બહુ સિમ્પલ વસ્તુ છે કે માનસિક શાંતિ અને ઘરની અંદર હંમેશા મંદિર જેવું વાતાવરણ રહે, એના માટે કોમન રંગની વાત કરીએ તો ક્રીમ રંગ, ગ્રીન રંગ, સફેદ રંગ, આ ત્રણ રંગ તમે ઘરમાં કોઈ પણ દિશામાં વાપરી શકો. ચોથો લાઇટ બ્રાઉન કલર્સ. જી. અને વાસ્તુશાસ્ત્રમાં બહુ સ્પેસિફિક ઉલ્લેખ કરવામાં આવ્યો છે, દરેકે દરેક દિશાના અલગ અલગ કલર્સનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે પણ તમારે દરેકે દરેક કલર પ્રમાણે, દિશા પ્રમાણે, દિશા પ્રમાણે, દરેકે દરેક દિશા પ્રમાણે રંગનો ઉપયોગ કરી શકો છો. પણ સીલિંગ હંમેશા સફેદ રાખવી જરૂરી હોય છે. અચ્છા, સીલિંગ છે તે ખૂબ જ મહત્વનો ભાગ છે, ત્યાં સફેદ હોવો જરૂરી છે, પરંતુ બાકીની જે જગ્યાઓ છે ત્યાં દિશા પ્રમાણે રંગ હોવા જોઈએ તેવું ધીરેનભાઈનું કહેવું છે. ખાસ એક ફરી એકવાર તમામ દર્શક મિત્રોને કહેવા દઉં, એક મહત્વપૂર્ણ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે ધીરેનભાઈ તરફથી, જેમાં વાસ્તુને લગતી જુદી જુદી માહિતી આપવામાં આવી છે. જો આ પણ આ પુસ્તક છે તેનો ઉપયોગ કરવા માંગતા હો તો ચોક્કસથી ધીરેનભાઈનું જે અંગત નંબર છે તેના ઉપર આપ કોલ કરીને તે માહિતી મેળવી શકો છો. પુસ્તકનું નામ છે ઉર્જા વાસ્તુશાસ્ત્ર ભાગ 3. જ્યારે પણ કોલ કરો ત્યારે આ ખાસ બોલજો કે આ પુસ્તક છે ને આ 3 નંબરનો જે ભાગ છે તે મારે જોઈએ છે, તો બિલકુલ વિનામૂલ્યે આપણને આપવામાં આવશે. આગળ આપણે વાત કરીએ, અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હલો. હા જી, આપનું સ્વાગત છે, આપનો સવાલ પૂછો. માફી ચાહું છું, આપનો અવાજ સ્પષ્ટ નથી આવતું, થોડુંક મોટેથી બોલો. ફરી એકવાર જણાવો. ટીવીનો વોલ્યુમ બંધ કરીને વાત કરો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, કારણ કે એ જ કારણથી કદાચ જે આપણને બરાબર એમનો અવાજ નહોતો આવતો. આગળ વાત કરીશું આપણે રંગનું મહત્વ, અને એમાં ખાસ કરીને આપે કહ્યું કે સીલિંગ છે તે આ પ્રકારના કલરની હોવી જોઈએ, એટલે કલરનું મહત્વ આપણે સ્પષ્ટ દર્શાવ્યું છે. હવે બીજો એક સવાલ એ થાય છે કે જ્યારે પણ આ પ્રકારે ઘણીવાર એક એવી બાબત સામાન્ય આવે છે કે ભાઈ અમારું ઘર સરસ છે, બધું જ બરાબર છે, અમે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, તેમ છતાંય અમને સુખ નથી મળતું, અને કેટલાક લોકોને પૂછ્યું, કદાચ જે સીધે સીધા આપણી પાસે ના આવ્યા હોય, ધીરેનભાઈ સાથે સંપર્ક ના થયો હોય, અને તે પછી એમ કહે છે કે કોઈ કહે છે કે ભૂમિ દોષ છે,
તો આ ભૂમિ દોષ છે તે શું છે અને તેનું નિવારણ કઈ રીતે થઈ શકે? દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ધીરેનભાઈ શાહ આપણી સાથે છે, જાણીતા વાસ્તુશાસ્ત્રી. આપણે વાસ્તુની વાત કરી રહ્યા છે. જ્યારે પણ જે આપણો પ્રશ્ન હતો કે જે આપણું ઘર છે, જે પ્લોટ છે તેની વાત કરીએ છીએ, ત્યારે ઘણીવાર એવું જે સાંભળવા મળતું હોય છે કે ભૂમિ દોષનો પ્રશ્ન મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તે ત્યારે જેનો જવાબ છે તે આપણે પ્રાપ્ત કરીએ ધીરેનભાઈ પાસેથી કે ભૂમિ દોષ હોય તો તે નિવારવા માટે વાસ્તુ કેટલું ઉપયોગી. ભૂમિ દોષ અને વાસ્તુ દોષ બેની સમજ કરવી બહુ જ જરૂરી છે. જ્યારે આ સબ્જેક્ટમાં વાત કરીએ ત્યારે વાસ્તુ જમીન ઉપરના બાંધકામમાં જે કંઈ રચના થયેલી છે અને વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોથી વિરુદ્ધાભાસ રચના થઈ હોય એને વાસ્તુ દોષ કહેવાય, જમીન ઉપરના બાંધકામને. અને જે જમીન જે છે જેને ભૂમિ કહેવાય, ભૂમિ જે છે એ ભૂમિમાં હંમેશા સારી ભૂમિ કે ખરાબ ભૂમિ એનો અભ્યાસ કરવો જરૂરી હોય છે. સારી ભૂમિ ઉપર હંમેશા રહેઠાણ કરવું જરૂરી હોય છે. ભૂમિ દોષ એને કહી શકાય કે જ્યારે ભૂમિ ઉપર કોઈ સ્મશાનની આજુબાજુ ભૂમિ આવી હોય, કરબસ્તરની આજુબાજુ ભૂમિ આવી હોય, ખરાબાની જગ્યા પર કે જ્યાં ઢોર પણ ચરવા ના જતું હોય કે એવી જગ્યા ઉપર બાંધકામ કર્યું હોય, અથવા તો અત્યારે આ શહેરીકરણ જે ફાસ્ટ થઈ રહ્યું છે એમાં ગમે તે ખારા ટેકરાની અંદર કચરો પુરાણ કરી અને તમે એને જે બનાવીને મકાન બનાવવામાં આવે એને પણ ભૂમિ દોષ કહેવાય. મોટા ઇલેક્ટ્રિક કેબલ્સ વધારે પડતા ઉપરથી પસાર થતા જે ભૂમિ ઉપરથી એને પણ ભૂમિ દોષ કહેવાય. ભૂમિ ઉપર આંકડા હોય, બારવાની ભૂમિ હોય, અથવા જમીન નીચેથી ખારાશવાળી જગ્યા વધારે હોય, જમીનમાં ખારાશવાળું પાણી વધારે મળતું હોય એવી જગ્યા પર મનુષ્ય વસવાટ કરવો ના જોઈએ. અને છતાં પણ જો વસવાટ કરવામાં આવે તે ભૂમિ દોષ જ કહેવાય છે. ભૂમિ દોષ અને જો વાસ્તુ દોષવાળું મકાન હોય તો એ કાર્ય આર્થિક, માનસિક, શારીરિક અને સામાજિક કોઈ પણ ક્ષેત્ર તમને સુખી નથી કરતા હોતા. જીવન હંમેશા સંઘર્ષમય બનાવી જતું હોય છે, જીવનમાં તકલીફે તકલીફ રહેતી હોય છે. અને આપણા ભારતીય શાસ્ત્રોની અંદર હંમેશા કહેવાય છે કે કોઈ પણ શહેરની રચના અથવા તો મંદિરો કે કોઈ પણ રચના કરવામાં આવે તો સારી ભૂમિ ઉપર રહેઠાણ કરવું એ આવશ્યક છે, મંદિર બનાવવું આવશ્યક છે, જેથી કંઈ ભારતીય સંસ્કૃતિ સચવાઈ રહે. અને દર્શક મિત્રો, એટલા માટે જ ખાસ ધીરેનભાઈનો આ એક નમ્ર પ્રયાસ છે કે જે પણ આપણા દર્શક મિત્રો છે, જેઓ આ કાર્યક્રમ જુએ છે, તેમની જે પીડા છે તે વાસ્તુ દોષથી કઈ રીતે નિવારી શકાય, અને એટલા માટે જ તેઓ આટલી મથામણ કરી રહ્યા છે. આગળ આપણે વાત કરીએ, અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મિતુલભાઈ. મિતુલભાઈ, આપનું સ્વાગત છે, આપનો સવાલ પૂછો. આ પણ તમારી નૈઋત્ય દિશામાં મકાનમાં વ્યવસ્થા કઈ છે? દક્ષિણ અને પશ્ચિમ કબાટ અને જરૂરી છે. એમાં હજી વજન વધારી દો અને બારી બાયના બંધ રાખો, અને ઘરમાં જો નૈઋત્ય દિશા નીચી હોય તેને ઊંચી કરી દો, અને નૈઋત્ય દિશામાંથી કોઈ પણ પ્રકારની ગટર લાઈન જવી ના જોઈએ. અને તમારા મમ્મીને સુવા બેસવાનું અગ્નિ દિશામાં પૂર્વ અથવા તો ઉત્તરમુખ રખાવો, અને બની શકે તો સફેદ રંગનો વધારે ઉપયોગ કરો. તો ચોક્કસથી દર્શક મિત્રને તેના પ્રશ્નનો ઉકેલ મળી ગયો છે. આગળ આપણે વાત કરીશું, ચર્ચાને આગળ ધપાવીએ ત્યારે ફરી એકવાર આપણે દર્શક મિત્રો ખાસ જણાવવાનું ખૂબ જ મહત્વપૂર્ણ પુસ્તક ધીરેનભાઈ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ જે પુસ્તક છે તેનું નામ છે ઉર્જા વાસ્તુ શાસ્ત્ર, અને તેની મદદથી આપણે ખ્યાલ આવશે કે વાસ્તુ શું છે, વાસ્તુમાં દોષ કયા પ્રકારે હોય, એને કઈ રીતે ઓળખી શકાય, અને ખૂબ જ મહત્વપૂર્ણ આ પુસ્તક છે. આપ પણ જો આ પુસ્તક પ્રાપ્ત કરવા ઈચ્છતા હો અને બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો ધીરેનભાઈનો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર જાય છે તે નંબર ઉપર આપે કોલ કરવાનો રહેશે, ચોક્કસથી આપ પ્રાપ્ત કરી રહેશો. આગળ આપણે વાત કરીએ તો પીડી પરમાર સાહેબ આપણી સાથે જોડાયા છે, એક દર્શક મિત્ર. આપનો સવાલ પૂછો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. ધીરેનભાઈ, આગળ આપણે જો વાત કરીએ તો ઘણીવાર શું છે કે લોકોને શારીરિક રીતે અને માનસિક રીતે સમસ્યા હોય છે, પણ એને એ જ ખબર નથી કે એને શું નડી રહ્યું છે, વાસ્તુ નડી રહ્યું છે કે પછી, અને જો એ નડતું હોય તો એનો ઉપાય કઈ રીતે, તમારું શું માનવું છે? સૌપ્રથમ તો તમે બહુ મહત્વની વાત કહી કે વ્યક્તિને પોતાને સમજ નથી હોતી કે પોતે કઈ સમસ્યામાંથી પસાર થઈ રહ્યું છે અને કઈ સમસ્યા કઈ રીતે ઊભી થાય છે. તો એનો સીધે સીધી એક મતલબ નીકળે, એક અર્થઘટન નીકળે છે કે એ જે વાતાવરણમાં રહેશે એ વાતાવરણની ઉર્જાની એની બોડી પર કેટલી બધી અસર થઈ છે તે એની સમજ શક્તિ પણ ખોરવાઈ જાય છે. અને જ્યારે આવી પરિસ્થિતિમાં કોઈ પણ પરિવાર કે કોઈ પણ વ્યક્તિ પસાર થઈ રહ્યું હોય તો એને ચોક્કસ એટલું સમજવું કે જગ્યાનો ભૂમિ દોષ અથવા તો તાનો વાસ્તુ દોષ
એટલો બધો એમની ઉપર આવી થઈ ગઈ થઈ ગયો છે કે તમને તમારી સમજ શક્તિને સૂચ બે ખોરવાઈ જશે અને એનું તાત્કાલિક નિવારણ કરવું બહુ જ જરૂરી હોય છે. જ્યારે વ્યક્તિ પોતે આ રીતે ગૂંચભરી પરિસ્થિતિમાંથી પસાર થતો હોય ત્યારે કોઈ ગ્રહ કે વિધિ બધું કોઈ કામમાં નહીં લાગે. તમારી આજુબાજુની સારી ઉર્જા જે સૂર્યપ્રકાશ હવા પાણી અને પંચ મહાભૂત તત્વો સાથે જોડાયેલી છે, વૈજ્ઞાનિક છે, એ ઉર્જા હંમેશા તમને મજબૂતાઈ આપશે, તંદુરસ્તી આપશે અને સારામાં સારું વાતાવરણ હંમેશા તમને માનસિક રીતે મજબૂત બનાવશે અને માનસિક રીતે મજબૂત હશો તો તમે બધી રીતે મજબૂત બની શકશો. એટલે જ્યારે આ પરિસ્થિતિ હોય તો એનું નિવારણ કરવું જરૂરી હોય છે. જી, ખૂબ જ જરૂરી છે તેનું નિવારણ કરવું. આગળ આપણે વાત કરીશું. ધનસુખભાઈ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. ધનસુખભાઈ, આપનો સવાલ પૂછો. મારે રસોડું છે સાહેબ, સૂર્ય ઉગે એ બાજુ મોઢું છે. રસોડું સગરી નું મોઢું ભલે સૂર્ય ઉગે એ બાજુ હોય પણ એ ઈશાન દિશામાં છે કે પૂર્વ છે કે અગ્નિ છે? જો તમારે તમારે ઉગમની દિશામાં ઉગમની બાજુનું જ મુખ હશે તો તમને તકલીફ આપશે. ઈશાન દિશામાં હશે તો તકલીફ આપશે. ઉગમની બાજુ જમણી બાજુ છે કે ડાબી બાજુ છે જો સ્પષ્ટ કહી શકતા હોય તો, અને ના સમજ પડતી હોય તો ફરીથી દિશા જોઈ પરફેક્ટ જોઈને ફોન કરી શકો છો. જી બિલકુલ, જે પ્રમાણે સ્પષ્ટ ઘણીવાર આપણે વાત કરી તે પ્રમાણે કે જે અન્ય દિશા છે એનો ક્યાંક જે સમજનો અભાવ હોય. આગળ આપણે વાત કરીએ તો ઘણીવાર ધીરેનભાઈ એવું જોવામાં આવતું હોય છે કે ઘણાને એ પણ તફાવત ખ્યાલ નથી હોતો કે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં શું તફાવત છે, કઈ રીતે સાયન્સ તેમાં કામ કરે છે તેની પણ ક્યાંક માહિતીનો અભાવ હોય છે, તો તે જાણકારી થોડી દર્શક મિત્રોને આપો. જ્યોતિષશાસ્ત્ર એ ગાણિતિક પ્રક્રિયા સાથે જોડાયેલું છે અને જ્યોતિષશાસ્ત્ર ભવિષ્યનો અભ્યાસ અને વિચાર અને અનુમાન સાથે જોડાયેલું છે. ત્યારે વાસ્તુશાસ્ત્ર ડાયરેક્ટ પરિણામ લક્ષી હોય છે, વૈજ્ઞાનિક છે. અને વાસ્તુશાસ્ત્ર તમે જે જગ્યા પર રહેશો એ એ જગ્યાની અસર તમારી બોડી પર જે રીતે પડે છે દિશાઓ પ્રમાણે એ ડાયરેક્ટ અસર કરતી હોય છે અને એનું સાથે સાથે વૈજ્ઞાનિક રીતે દરેકે દરેક દિશા અલગ અલગ ગ્રહ સાથે જોડાયેલી છે અને જે ગ્રહનું દોષનું નિવારણ કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં જે વિધિ વિધાન બતાવેલા છે એ વિધિ વિધાનથી કદાચ પરિણામ આવે કે ના આવે એ દરેક પરિસ્થિતિ પર નિર્ભર હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્રથી એક વસ્તુ ચોક્કસ કહી શકાશે કે તમારા ગ્રહનું દોષનું નિવારણ તમે જો વાસ્તુ દોષ દૂર કરશો તો તમારી બધી જ પરિસ્થિતિ આર્થિક, માનસિક, શારીરિક, સામાજિક બધી સાનુકૂળ બનશે, સારામાં સારી બનશે અને ગ્રહ દોષનું નિવારણ સમગ્ર પરિવારના દરેકે દરેક મેમ્બરનું એક સાથે થઈ જતું હોય છે. બિલકુલ, તો ધીરેનભાઈ કહી શકાય કે સમય ક્યાં જતો રહે છે ખબર નથી પડતી. આટલા કોલર્સના આપણે પ્રતિભાવ લીધા, જાણ્યા, એમની સમસ્યાઓનું નિવારણ કરવા પણ આપણે પ્રયાસ કર્યો, પરંતુ એ બાબત ચોક્કસ છે કે લોકો વધુ ને વધુ વાસ્તુ તરફ આવે, વધુ ને વધુ તેનું જ્ઞાન ધરાવે તો ચોક્કસથી શારીરિક અને માનસિક સમસ્યાઓ ચોક્કસથી દૂર થઈ શકે. અમારી સાથે આવ્યા, સ્ટુડિયોમાં જે ચર્ચા છે તેમાં ભાગ લીધો અને જે દર્શક મિત્રોને વાસ્તુ અંગેની જે જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર નિહાલભાઈ, આભાર. દર્શક મિત્રો, આપને પણ જો વધુ માહિતી પ્રાપ્ત કરવી હોય, તેમનો રૂબરૂ સંપર્ક કરવો હોય, તેમની સાથે ફોન ઉપર વાત કરવી હોય તો ચોક્કસથી આપ તેઓનો સંપર્ક કરી શકો છો. સરનામું નોંધી લેશો. સરનામું અમારું આ પ્રમાણે છે. આજે મારો તમારો સૌ કોઈનો એક યક્ષ પ્રશ્ન, ક્યાં ખોવાયું છે સુખ? શું આપના ધંધાનો વિકાસ અટકી ગયો છે? શું આપની તંદુરસ્તી પર રોગનું આક્રમણ છે? શું આપના કુટુંબમાં વિના કારણે ઘર્ષણ છે? ચોપના પ્રશ્નોના જવાબ હા હોય તો તોડફોડ કર્યા વગર સમસ્યાનો ઉકેલ મેળવવા સંપર્ક કરો પ્રખર વાસ્તુશાસ્ત્રી પેંગુસુઈ કન્સલ્ટન્ટ શ્રી ધીરેનભાઈ શાહનો. 507 પાંચમો માળ, વોલ સ્ટ્રીટ 1, ઓરિયન્ટ ક્લબની સામે, ગુજરાત કોલેજ રોડ, આશ્રમ રોડ, અમદાવાદ. મોબાઈલ નંબર 9227236188. ઈમેલ એડ્રેસ govastu@yahoo.com. દર્શક મિત્રો, અમને ચોક્કસથી આશા છે કે આપના પણ વાસ્તુના જે દોષની કેટલીક માહિતી છે મળી હશે અને તેના નિવારણ માટે પણ આપ ચોક્કસથી પ્રયત્ન કરશો. અને જે પ્રમાણે જણાવ્યું, આપને કોઈ શંકા હોય, કંઈ પ્રશ્ન હોય, પૂછવું હોય તો ચોક્કસથી આપ ધીરેનભાઈનો સંપર્ક કરી શકો છો. ક્યાં ખોવાયું સુખમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.